હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ મે ફોર્થ વીકની. આપણી પહેલી ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી સ્કાયરૂટ એરોસ્પેસ નામની એક સ્પેસ કંપનીએ એક એન્જિન બનાવ્યું છે કલામ 100 નામનું. અને એ એન્જિન એ કયા લોન્ચ વ્હીકલની અંદર યુઝ કરેલું છે? વિક્રમ 1ની અંદર. તો આ ન્યૂઝ વિશે આપણે ડિટેલની અંદર વાત કરીએ તો કે હમણાં રિસેન્ટલી હૈદરાબાદ સ્થિત એક સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસે એક એન્જિનનું ડેવલપમેન્ટ કર્યું છે અને એ એન્જિનનું નામ છે કલામ 100. અને આ એન્જિન એક કયા વૈજ્ઞાનિકના નામ ઉપરથી બનાવવામાં આવ્યું છે? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના નામ ઉપરથી બનાવવામાં આવ્યું છે. અને આ એન્જિનની વિશેષતા શું છે કે તેની અંદર જે ફ્યુઅલ યુઝ થાય છે, જે ઈંધણ યુઝ થાય છે, જે સોલિડ ફ્યુઅલ છે, સોલિડ ફ્યુઅલ બેઝ એન્જિન છે, રાઈટ? અને આ એન્જિનને કયા લોન્ચ વ્હીકલની અંદર યુઝ કરવામાં આવશે? વિક્રમ 1. લોન્ચ વ્હીકલ, તમને ખબર જ હશે ફ્રેન્ડ્સ કે કોઈપણ સેટેલાઇટ એ લોન્ચ વ્હીકલ પરથી લોન્ચ થાય, રાઈટ? સેટેલાઇટને અહીંથી સ્પેસમાં લઈ જવા માટે અને ઓર્બિટમાં છોડવા માટે કોનો યુઝ થાય છે? એક લોન્ચ વ્હીકલનો. અને એ લોન્ચ વ્હીકલનું નામ છે વિક્રમ 1. અને એની અંદર જે એન્જિન યુઝ થયું છે એનું નામ છે કલામ 100. અને એને કોને ડેવલપ કર્યું છે? સ્કાયરૂટ એરોસ્પેસ નામની એક પ્રાઇવેટ સ્ટાર્ટઅપ કંપની છે, પ્રાઇવેટ સ્પેસ કંપની છે, એના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. સ્કાયરૂટ એરોસ્પેસ એ એક સિરીઝ લોન્ચ વ્હીકલની એક સિરીઝ ડેવલપ કરી રહ્યું છે, વિક્રમ 1, વિક્રમ 2, વિક્રમ 3. અને જે આ એન્જિન જેમાં યુઝ થવાનું છે એ લોન્ચ વ્હીકલનું નામ છે વિક્રમ 1, રાઈટ? વિક્રમ 1ની અંદર ટોટલ 4 ફ્યુઅલ બેઝ સ્ટેજ છે. દેખો, રોકેટને સ્પેસ સુધી કેરી આઉટ કરવા માટે ટોટલ 4 એન્જિન યુઝ થાય છે 4 સ્ટેજની અંદર, રાઈટ? અને જે એમાંથી 3 સોલિડ ફ્યુઅલ બેઝડ એન્જિન છે અને 1 છે લિક્વિડ ફ્યુઅલ બેઝડ, રાઈટ? અને જે આ કલામ 100નું જે જગ્યા યુઝ થવાનો છે એ ત્રીજા સ્ટેજ ઉપર યુઝ થવાનો છે. કયા સ્ટેજ ઉપર થવાનો છે? ત્રીજા. ટોટલ 4 એન્જિનનો યુઝ થવાનો છે, રાઈટ? 4 સ્ટેજીસની અંદર એમાંથી 3 સોલિડ ફ્યુઅલ બેઝ એન્જિન છે અને 1 લિક્વિડ ફ્યુઅલ બેઝ એન્જિન છે, રાઈટ? અને જે આ કલામ 100 એન્જિન એ જે જગ્યાએ યુઝ થવાનું છે તે સ્ટેજ કયો રહેશે? ત્રીજો સ્ટેજ રહેશે, રાઈટ? હવે આ વિક્રમ 1 લોન્ચ વ્હીકલ અને કલામ 100 એન્જિન વિશે આપણે વાત કરીએ કે વિક્રમ 1 લોન્ચ વ્હીકલનો યુઝ એ 225 કિલોગ્રામ જેટલો પેલોડ હોય ને, જો સેટેલાઇટનું વેઇટ 225 કિલોગ્રામ જેટલું હોય ને તો તેને આ વિક્રમ 1 લોન્ચ વ્હીકલ ઉપરથી તમે લોન્ચ કરી શકશો. એની સરખામણીમાં તમે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, જે ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પરથી જે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવે છે તેની મેક્સિમમ કેપેસિટી કેટલા કિલોગ્રામ સુધીની હોય છે? 1750 કિલોગ્રામ સુધીની, 1750 કિલોગ્રામ સુધીની, રાઈટ? ઓકે, બીજી વસ્તુ મેં તમને જેમ પ્રમાણે જણાવ્યું કે જે આ કલામ 100 જે એન્જિન છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના નામ ઉપરથી બનાવવામાં આવ્યું છે, રાઈટ? અને જે ટેસ્ટની વાત કરીએ કે ટેસ્ટ ટોટલ 108 સેકન્ડ સુધી કેરી આઉટ કરવામાં આવ્યો અને એન્જિન દ્વારા 100 કિલો ન્યૂટન અથવા 10 ટનનું એક પીક વેક્યુમ થ્રસ્ટ ઉત્પન્ન કરવામાં આવ્યું, રાઈટ? તો આ એક એક્ઝામ પોઈન્ટ બધી એટલું ઇમ્પોર્ટન્ટ નથી, જસ્ટ નોલેજ પર્પઝ માટે, રાઈટ? કે ટેસ્ટ કેટલા સેકન્ડ સુધી કેરી આઉટ કરવામાં આવે? 108 સેકન્ડ સુધી. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ નામ ઉપરથી આ લોન્ચ વ્હીકલનું, સોરી, આ એન્જિનનું નામ પાડવામાં આવ્યું છે, રાઈટ? ટોટલ આ વિક્રમ 1 એન્જિન ઉપરથી ટોટલ તમે 225 કિલોગ્રામ જેટલો સેટેલાઇટ તમે લોન્ચ કરી શકશો, રાઈટ? અને એની સરખામણીમાં જે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ હતા, રાઈટ, એ 1750 કિલોગ્રામ સુધીનો પેલોડ એ સ્પેસમાં લઈ જઈ શકતા હતા, રાઈટ? ઓકે, અને આ જે કલામ 100 એન્જિનનો યુઝ છે ને એ વિક્રમ 1 લોન્ચ વ્હીકલના ત્રીજા તબક્કામાં થવાનો છે. મેં તમને વાત કરી, ટોટલ 4 તબક્કા છે, એમાંથી 3 તબક્કા ની અંદર સોલિડ ફ્યુઅલ યુઝ થવાનું છે અને 1 તબક્કાની અંદર લિક્વિડ ફ્યુઅલ યુઝ થવાનું છે. અને જે આ વિક્રમ 1 લોન્ચ વ્હીકલની અંદર જે કલામ 100નો એન્જિનનો જે યુઝ થવાનો છે એ ત્રીજા તબક્કામાં થવાનું છે. તો આઈ થિંક આ સ્લાઇડની અંદર તમને દરેક વસ્તુ ખબર પડી ગઈ હશે. કલામ 100 એન્જિનની વાત કરું તો કે ભારતીય ખાનગી ક્ષેત્રમાં અત્યાર સુધીનો સૌથી મોટું રોકેટ સ્ટેજ છે, રાઈટ? કોઈપણ એક પ્રાઇવેટ કંપની દ્વારા બનાવવામાં આવેલું એ સૌથી મોટું, સૌથી વધારે કેપેસિટી ધરાવતું એક એન્જિન છે કલામ 100, રાઈટ? જે સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવ્યું છે. સ્કાયરૂટ એરોસ્પેસે 2021ની અંદર એક ક્રાયોજેનિક એન્જિન, એક
ક્રાયોજેનિક એન્જિન ધવન વનનું પણ સફળતાપૂર્વક નિર્દેશન કરેલું હતું, ધવન વન, રાઈટ, જે વિક્રમ ટુ રોકેટમાં યુઝ થવાનું છે. કલામ 100 વિક્રમ વન રોકેટમાં યુઝ થવાનું છે, ધવન વન જે ક્રાયોજેનિક એન્જિન છે જે વિક્રમ ટુ રોકેટમાં યુઝ થવાનું છે, રાઈટ. અને તે સંપૂર્ણપણે 3D પ્રિન્ટેડ હતું. 3D પ્રિન્ટેડ મતલબ તેની પ્રિન્ટ 3D હતી એવું નહીં, 3D પ્રિન્ટેડ મતલબ તેને જે ડિઝાઇન કરવામાં આવેલું હતું અને તેનું જે મેન્યુફેક્ચરિંગ કરવામાં આવેલું હતું તે કમ્પ્લીટલી ઓટોમેટિક હતું, કમ્પ્લીટલી ઓટોમેટિક મેન્યુફેક્ચરિંગ કરવામાં આવ્યું હતું, જેથી કરીને જેનો મેન્યુફેક્ચરિંગ ટાઈમ છે ને એ 95% જેટલો ઘટાડી શકાયો હતો, 95% જેટલો ઘટાડી શકાયો હતો, રાઈટ. તો આઈ થિંક આ ન્યૂઝની અંદર તમને ખબર પડી ગઈ હશે, બરાબર. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે ઇન્ડિયાની અંદર ફાઇનાન્શિયલ 2022ની અંદર ટોટલ 83.57 બિલિયન ડોલર FDI ઇન્ફ્લો થયો છે, રાઈટ. જેની આપણે 2018-19 સાથે સરખામણી કરીએ તો 2018-19ની અંદર 62 બિલિયન ડોલરની આસપાસ FDI હતો, 2019-20ની અંદર 74.39 બિલિયન ડોલરની આસપાસ FDI હતો, 2020-21ની અંદર 81.97 બિલિયન ડોલરની આસપાસ FDI હતો, અને જે 2021-22ની અંદર 83.57 બિલિયન ડોલરની આસપાસ FDI થયો છે, રાઈટ. તો FDI ઇન્ફ્લો જે છેલ્લા 4 વર્ષનો ડેટા તમારે યાદ રાખવાનો છે, બરાબર. અને આ વર્ષે કેટલું FDI ઇન્ફ્લો થયો? 83.57 બિલિયન ડોલર ફાઇનાન્શિયલ 2022ની અંદર. આ ન્યૂઝ વિશે આપણે ડિટેલમાં વાત કરીએ તો, હવે આ ન્યૂઝ સમજતા પહેલાં સૌથી પહેલાં તો FDI શું કહેવાય, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય એની વાત કરીએ. કે મિત્રો, કોઈ પણ જે ફોરેન કંપની છે એ ઇન્ડિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે, હવે ઇન્ડિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટ 2 ટાઈપમાં થઈ શકે. કાં તો કોઈ ફોરેન કંપની એ પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરે ઇન્ડિયાની અંદર, ક્યાં તો પછી કોઈ ફોરેન કંપની એ કોઈ ઇન્ડિયન કંપનીની અંદર પૈસા ઇન્વેસ્ટ કરે. તમે 50% સ્ટેક, 49% સ્ટેક, 51% સ્ટેક, રાઈટ, ઓકે. તો જસ્ટ ખાલી પૈસા ઇન્વેસ્ટ કરે, કાં તો પછી પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરે, એ બે બે રીતે ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે, રાઈટ, ઓકે. પૈસા તમે ગમે તે રીતે ઇન્વેસ્ટ કરી શકો, તમે શેરમાં પણ ઇન્વેસ્ટ કરી શકો, તમે ડાયરેક્ટલી પ્લાન્ટની અંદર પણ ઇન્વેસ્ટ કરી શકો, ઓકે. પણ બીજો એક પ્રકાર છે કે કાં તો આખી કંપની જ એસ્ટાબ્લિશ કરે, રાઈટ. તો આ 2 ટાઈપમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે. તો અગર કોઈ ફોરેન કંપની એ ઇન્ડિયાની અંદર એ પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરે તો એને કહેવાય ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. અને કોઈ ફોરેન કંપની એ ઇન્ડિયાની અંદર કોઈ ઇન્ડિયન કંપનીની અંદર એના શેર્સની અંદર અથવા એની અંદર કોઈ પાર્ટનરશિપ કરે કોઈ જાતની તો એને કહેવાય ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, FPI, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, FPI. એ આખી અલગ જ વસ્તુ છે, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. પણ FDI ખબર પડી કે કોઈ ફોરેન કંપની એ ઇન્ડિયાની અંદર પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરે, ઇન્ડિયાના લોકોને ઇમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરે તો તેને કહેવાય ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ. તો આ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એ 2022ની અંદર મતલબ 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધી એ કેટલો રહ્યો? 83.57 બિલિયન ડોલર નોંધાયો હતો, રાઈટ. અને આ ડેટા કોણે લોન્ચ કર્યો? તો ડિપાર્ટમેન્ટ ફોર ધ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, ડિપાર્ટમેન્ટ ફોર ધ પ્રમોશન ઓફ ધ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, આ સંસ્થા દ્વારા આ ડેટાને લોન્ચ કરવામાં આવેલો હતો. કે ઇન્ડિયાના FDIની વાત કરીએ તો કે 2020-21ની અંદર 81.97 બિલિયન ડોલર હતો અને 2021-22ની અંદર 83.57 બિલિયન ડોલર થયો. મતલબ કેટલું વધારો, કેટલો વધારો થયો? 1.95% વધ્યો, 1.95% વધ્યો, રાઈટ. આ પણ એક ઇમ્પોર્ટન્ટ ડેટા છે. અને ઇન્ડિયાની અંદર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એક કઈ કન્ટ્રી દ્વારા, કયા દેશ દ્વારા સૌથી વધારે કરવામાં આવ્યું છે? તો સિંગાપુર દ્વારા. ટોટલ જેટલું પણ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ થયું છે એમાંથી 27% FDI એ સિંગાપુર દ્વારા કરવામાં આવ્યું છે. સેકન્ડ નંબર પર છે US. ટોટલ જેટલું પણ FDI થયું છે ને 18% એ US દ્વારા કરવામાં આવ્યું છે. અને થર્ડ નંબર પર છે મોરિશિયસ. ટોટલ જેટલું પણ FDI થયું છે એનું 16% એ મોરિશિયસ દ્વારા કરવામાં આવ્યું છે, રાઈટ, ઓકે. સૌથી વધારે કયા રાજ્યમાં FDI થયો છે, સૌથી વધારે કયા રાજ્યમાં ઇન્વેસ્ટમેન્ટ થયું છે ફોરેન કંપનીઝ દ્વારા? તો કર્ણાટકની અંદર. કર્ણાટકની અંદર જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ થયું છે એમાંથી 35% એ કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્રે થયું છે, 20% ઓટોમોબાઈલ ઉદ્યોગમાં થયું છે, 12% શિક્ષણની અંદર થયું છે. તો ટોપ 3 સેક્ટર કે જેમાં સૌથી વધારે FDI થયું છે કર્ણાટકાની અંદર, એ સૌથી પહેલાં કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્ર, સેકન્ડ નંબર પર ઓટોમોબાઈલ ઉદ્યોગ અને થર્ડ નંબર પર શિક્ષણ છે, રાઈટ. કર્ણાટકા પછી બીજા નંબર પર સૌથી વધારે FDI ક્યાં થયું છે? મહારાષ્ટ્રની અંદર. અને થર્ડ નંબર પર છે દિલ્હી, 14%, રાઈટ.
કર્ણાટકની અંદર ટોટલ એફડીઆઈના 38% એફડીઆઈ એ કર્ણાટકની અંદર થયું છે. તો સૌથી વધારે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કયા રાજ્યમાં થયું છે? કર્ણાટકની અંદર 38%, સેકન્ડ નંબર પર મહારાષ્ટ્ર 26%, થર્ડ નંબર પર દિલ્હી 14%, અને કર્ણાટકની અંદર સૌથી વધારે કયા ક્ષેત્રમાં થયું છે? તો કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્રે થયું છે. તો આઈ થિંક તમને આ સ્લાઇડની અંદર બધી જ વસ્તુ ખબર પડી ગઈ હશે. ટોટલ ઓવરઓલ વાત કરીએ આખા દેશની અંદર, તો ફાઇનાન્શિયલ 2022ની અંદર સૌથી વધારે એફડીઆઈ એ કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્રની અંદર થયું છે. લગભગ 25% એફડીઆઈ આ ક્ષેત્રની અંદર થયું છે. સેકન્ડ નંબર પર છે સર્વિસ સેક્ટર 12%, અને ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી 12%. રાઈટ, તો સૌથી વધારે ઓવરઓલ આખા દેશની અંદર કયા સેક્ટરમાં સૌથી વધારે એફડીઆઈ થયું છે ફાઇનાન્શિયલ 2021-22ની અંદર? કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્રે. રાઈટ, ઓકે. ભારતની અંદર એફડીઆઈનું પ્રમાણ કેમ આટલું વધી રહ્યું છે? કારણ કે ભારતની અંદર લગભગ 90%થી પણ વધારે ક્ષેત્રની અંદર જો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કોઈ પણ ફોરેન કંપનીને, રાઈટ, તો ઓટોમેટિક રૂટનો યુઝ કરવામાં આવે છે. હવે ઓટોમેટિક રૂટ શું છે? કે જેમાં ગવર્મેન્ટ, ખાસ કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટના હસ્તાક્ષર ન હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ પર્ટિક્યુલર કંપની છે જેને ગુજરાતની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો એક ગુજરાતના સ્ટેટ ગવર્મેન્ટનું જ એપ્રુવમેન્ટ જોઈએ, સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધી તેને જવું જ ના પડે. તેને કહેવાય ઓટોમેટિક રૂટ. રાઈટ, તો આના કારણે શું ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, કારણ કે પેપર વર્ક ઓછું થઈ રહ્યું છે ઇન્વેસ્ટમેન્ટ માટે. તો આ બધા ઘણા બધા પરિબળો છે કે જે ભારતની અંદર એફડીઆઈને વધારવામાં મદદરૂપ થઈ રહ્યા છે. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે આ ડેટા કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો, કયા વર્ષનો ડેટા છે, કેટલો છે, લાસ્ટ 3-4 વર્ષ આ એફડીઆઈનો ડેટા તમને યાદ હોવો જોઈએ, કયા રાજ્યમાં સૌથી વધારે એફડીઆઈ થયું, કયા દેશ દ્વારા સૌથી વધારે એફડીઆઈ કરવામાં આવ્યું ઇન્ડિયાની અંદર, એ બધી જ વસ્તુ તમને યાદ રહેવી જોઈએ. કયા સેક્ટરમાં સૌથી વધારે એફડીઆઈ થયું છે એ પણ તમને ખબર હોવી જોઈએ. ચાલો નેક્સ્ટ ન્યૂઝ કરીએ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી જે આંતરરાજ્ય પરિષદ છે, ઇન્ટરસ્ટેટ કાઉન્સિલની પુનઃરચના કરવામાં આવી, અને એની સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીની પણ પુનઃરચના કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી, હવે આ બંને કમિટી શું છે, એમનું કામ શું છે, અને એની પુનઃરચના કરવામાં આવી છે, તેની અંદર મેમ્બર્સ કયા કયા રાખવામાં આવ્યા છે તેના વિશે વાત કરીએ. કે હમણાં રિસેન્ટલી કેન્દ્ર સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આંતરરાજ્ય પરિષદની પુનઃરચના કરી છે. આંતરરાજ્ય પરિષદ, ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ, અને એ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કોને નિમવામાં આવ્યા છે? એના અધ્યક્ષ તરીકે પીએમ મોદીને નિમવામાં આવ્યા છે, નરેન્દ્ર મોદીને. રાઈટ, ઓકે. અને આ ઉપરાંત તેની અંદર 6 કેન્દ્રીય પ્રધાનો સભ્ય તરીકે તથા 10 કેન્દ્રીય પ્રધાનોને કાયમી આમંત્રિતો તરીકે રાખવામાં આવ્યા છે. હવે સૌથી પહેલાં તો આ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ, જે આંતરરાજ્ય પરિષદ છે, એનું કામ શું છે એ તમને સમજાવી દઉં. કે જ્યારે કોઈ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ વિશે કોઈ પણ ચર્ચાનો મુદ્દો બને, રાઈટ, કોઈ પણ મેટર હોય, તો એને સુલઝાવશે કોણ? આ આંતરરાજ્ય પરિષદ, ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ. સેન્ટર અને સ્ટેટના રિલેટેડ જેટલા પણ મેટર્સ હોય, સેન્ટર સ્ટેટ રિલેશનના લગતા, રાઈટ, એ બધા જ મેટર્સને એ આંતરરાજ્ય પરિષદની અંદર સુલઝાવવામાં આવે છે. રાઈટ, એ આંતરરાજ્ય પરિષદ જે પણ ડિસિઝન લેશે તે ડિસિઝન લાગુ પડશે. રાઈટ, તો સ્ટેન્ડિંગ કમિટી શું કરશે? તો સ્ટેન્ડિંગ કમિટી શું કરે છે કે આંતરરાજ્ય પરિષદે ફોર એક્ઝામ્પલ કોઈ નિર્ણય લીધો, એ નિર્ણય ઇમ્પ્લિમેન્ટ થાય છે કે નહીં તે મોનિટર કરવાનું કામ સ્ટેન્ડિંગ કમિટીનું. આ ઉપરાંત કે સેન્ટર અને સ્ટેટ વચ્ચે કોઈ પણ ડિસ્પ્યુટ ઊભો થયો કે કોઈ પણ ચર્ચાનો વિષય છે, એ સૌથી પહેલાં સ્ટેન્ડિંગ કમિટી પાસે આવશે, અને સ્ટેન્ડિંગ કમિટી એ પછી જો એના લેવલ ઉપર એ પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો પછી તે આંતરરાજ્ય પરિષદને ફોરવર્ડ કરશે. તો આ એક મિકેનિઝમ છે સેન્ટર અને સ્ટેટના પ્રોબ્લેમ્સનું સોલ્યુશન્સ લાવવા માટે. સેન્ટર અને સ્ટેટના પ્રોબ્લેમ્સનું જ નહીં, કોઈ પણ બાબતોનું સોલ્યુશન લાવવા માટે આ બે કમિટી છે, એક તો સ્ટેન્ડિંગ કમિટી અને એક આંતરરાજ્ય પરિષદ. રાઈટ, તો આંતરરાજ્ય પરિષદના ચેરમેન તરીકે પીએમ મોદી, આ ઉપરાંત 6 કેન્દ્રીય પ્રધાનો તેના સભ્ય બન્યા, અને 10 કેન્દ્રીય પ્રધાનોને પરમેનન્ટ ઇન્વાઇટી તરીકે, કાયમી આમંત્રિત તરીકે સિલેક્ટ કરવામાં આવે છે. મતલબ એઝ અ સલાહકાર, એઝ અ સલાહકાર. ઓકે, આ ઉપરાંત એક સ્ટેન્ડિંગ કમિટીનું પણ પુનઃરચના કરવામાં આવી છે, અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કોને રાખવામાં આવ્યા છે? તો કેન્દ્રીય ગૃહપ્રધાન જે આપણા અમિત શાહ છે તેને તેના ચેરમેન તરીકે રાખવામાં આવે છે, અધ્યક્ષ તરીકે રાખવામાં આવે છે. રાઈટ, ઓકે. હવે આપણે આંતરરાજ્ય પરિષદની વાત કરીએ કે ઇન્ટરસ્ટેટ કાઉન્સિલના અધ્યક્ષ કોણ છે ભારતના વડાપ્રધાન, કે તેના સભ્યો કોણ છે, કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનો અથવા જે કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર વિધાનસભા ના હોય, લેગિસ્લેટિવ એસેમ્બલી ના હોય, તેમાં લેફ્ટનન્ટ ગવર્નરો એ આ આંતરરાજ્ય પરિષદના સભ્યો હોય છે. રાઈટ, આ ઉપરાંત
છ કેન્દ્રીય મંત્રીઓ પણ આ આંતરરાજ્ય પરિષદના સભ્યો છે અને 10 કેન્દ્રીય મંત્રીઓ એક કાયમી આમંત્રિત તરીકે નિમવામાં આવ્યા છે. હવે કયા કયા કેન્દ્રીય મંત્રીઓને સભ્ય તરીકે નિમવામાં આવ્યા છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો રાજનાથસિંહ, અમિત શાહ, નિર્મળ સીતારામન, નરેન્દ્રસિંહ તોમર, વીરેન્દ્ર કુમાર અને હરદીપસિંહ પુરી, આ છ જે કેન્દ્રીય મંત્રીઓ છે તેમને આ પરિષદના સભ્ય તરીકે નિમવામાં આવ્યા છે. અને કયા કયા કેન્દ્રીય મંત્રીઓને એક કાયમી આમંત્રિત તરીકે નક્કી કરવામાં આવ્યા છે? તો નીતિન ગડકરી, એસ જયશંકર, અર્જુન મુંડા, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, પ્રહલાદ જોશી, અશ્વિની વૈષ્ણવ, ગજેન્દ્રસિંહ શેખાવત, કિરણ રિજિજુ અને ભૂપેન્દ્ર યાદવ, આ 10 કેન્દ્રીય મંત્રીઓને એક પરમેનન્ટ ઇન્વાઇટી તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે. અને જો રાષ્ટ્રપતિ એ કોઈપણ રાજ્યના સંબંધમાં એ બંધારણની કલમ 356 હેઠળ ઘોષણા જારી કરે તો તે રાજ્યના રાજ્યપાલને પણ આ કાઉન્સિલની બેઠકમાં બેસવા માટે મંજૂરી આપવામાં આવશે. જો જો આ કાઉન્સિલની બેઠકની અંદર જો આંતરરાજ્ય પરિષદની અંદર કોઈ ગવર્નર, કોઈ રાજ્યપાલ, કોઈ સ્ટેટના રાજ્યપાલને બેસવું હોય તો એના માટે રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી લેવી પડે. રાષ્ટ્રપતિ કયા એક્ટની અંદરમાં મંજૂરી આપશે? આર્ટિકલ 356ના અંડરમાં આ મંજૂરી આપશે. તો આઈ થિંક પહેલા પેજની અંદર તમને બધું જ ખબર પડી ગઈ હશે કે આ આંતરરાજ્ય પરિષદની સ્થાપના એ ભારતના બંધારણની કલમ 263 હેઠળ આ આંતરરાજ્ય પરિષદની સ્થાપના કરવામાં આવેલી છે, રાઈટ? હવે આપણે આંતરરાજ્ય પરિષદની સ્ટેન્ડિંગ કમિટીની વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ તરીકે કોને નિમવામાં આવ્યા છે? કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને. એના સભ્યો તરીકે કોને નિમવામાં આવ્યા છે? તો આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓને. અને કેન્દ્રીય મંત્રીઓ એ કયા કયા કેન્દ્રીય મંત્રીઓ એ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો છે? નિર્મળ સીતારામન, નરેન્દ્રસિંહ તોમર, વીરેન્દ્ર કુમાર અને ગજેન્દ્રસિંહ શેખાવત, આ કેન્દ્રીય મંત્રીઓ એ આ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો છે, રાઈટ? અને આ સ્ટેન્ડિંગ કમિટી શું કરશે? મેં તમને કીધું કે જે સેન્ટર અને સ્ટેટના જે કોઈ પણ મેટર હશે સૌથી પહેલાં સ્ટેન્ડિંગ કમિટી પાસે આવશે. સ્ટેન્ડિંગ કમિટી પછી આગળ આંતરરાજ્ય પરિષદને એ ફોલો કરશે. અને બીજી વસ્તુ, આંતરરાજ્ય પરિષદ કોઈ પણ નિર્ણય લે તો એ બરાબર મોનિટરિંગ કરવાનું કામ પણ સ્ટેન્ડિંગ કમિટી કરશે, રાઈટ? તો આઈ થિંક તમને બંને કમિટી, જો આંતરરાજ્ય પરિષદ છે અને જે સ્ટેન્ડિંગ કમિટી છે આંતરરાજ્ય પરિષદની, એ બંનેની પુનઃરચના કરવામાં આવી, એમાં કયા કયા સભ્યો છે, રાઈટ, એમના બંનેના અધ્યક્ષ કોણ છે, કયા કયા કેન્દ્રીય મંત્રીઓ કઈ કમિટીના સભ્યો છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો ઓકે ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી જે સેક્રેટરી છે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના શ્રી મનોજ જોશી દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2023 લોન્ચ કરવામાં આવ્યું, રાઈટ? અને એની થીમ કઈ રાખવામાં આવી? વેસ્ટ ટુ વેલ્થ, વેસ્ટ ટુ વેલ્થ. હવે આ ન્યૂઝ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો કે હમણાં રિસેન્ટલી કે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0ની અંડરમાં સ્વચ્છ સર્વેક્ષણ 2023 લોન્ચ કરવામાં આવ્યું અને એની આ 8મી આવૃત્તિ છે, રાઈટ? અને એની થીમ કઈ રાખવામાં આવી? વેસ્ટ ટુ વેલ્થ, વેસ્ટ ટુ વેલ્થ. હવે ફ્રેન્ડ, સ્વચ્છ સર્વેક્ષણ વિશે હું તમને વાત કરું કે તમને ખબર હશે 2014ની અંદર આપણે સ્વચ્છ ભારત મિશન લોન્ચ કર્યું. હવે સ્વચ્છ ભારત મિશનની અંદર દરેક રાજ્યો એ કેવું પરફોર્મન્સ કરે છે સ્વચ્છ ભારત મિશનને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, એનું આકારણ કરવા માટે સ્વચ્છ સર્વેક્ષણ લોન્ચ કરવામાં આવ્યું 2016ની અંદર, રાઈટ? પછી ધીમે ધીમે રાજ્યની સાથે સાથે શહેરોનું પણ આકારણ કરવામાં આવ્યું અને પછી ધીમે ધીમે શહેરોની સાથે સાથે હવે આ સ્વચ્છ સર્વેક્ષણની અંદર વોર્ડનું પણ આકારણ કરવામાં આવશે, રાઈટ? ઓકે, તો મતલબ રાજ્ય લેવલથી વોર્ડ લેવલ સુધી સ્વચ્છ ભારત મિશનને કયું રાજ્ય, કયું વોર્ડ, કયું સિટી કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યું છે, તેનું પરફોર્મન્સ કેવું છે, એનું મૂલ્યાંકન કરવા માટે સ્વચ્છ સર્વેક્ષણ 2023ની 8મી આવૃત્તિ એ લોન્ચ કરવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 ફર્સ્ટ ફેઝ તો 2014ની અંદર લોન્ચ કરવામાં આવેલો હતો, પણ સેકન્ડ ફેઝ, સ્વચ્છ ભારત મિશનનો સેકન્ડ ફેઝ અર્બનની વાત કરું તો એ ઓક્ટોબર 2021ની અંદર લોન્ચ કરવામાં આવ્યો છે. અને એની અંદર આ 8મી આવૃત્તિ છે કે એ સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0ને રાજ્ય લેવલ ઉપર, શહેરી લેવલ ઉપર તેમજ વોર્ડ લેવલ ઉપર કેવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે, તેમાં વોર્ડ લેવલ ઉપર, રાજ્ય લેવલ ઉપર અને શહેરી લેવલ ઉપર રેન્કિંગ પણ પ્રોવાઈડ કરવામાં આવશે, એક કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવશે, જેથી કરીને કે મેક્સિમમ સ્વચ્છતાને પ્રાધાન્ય આપી શકાય, મેક્સિમમ સ્વચ્છતાને ઇન્કરેજમેન્ટ કરી શકાય, રાઈટ? ઓકે, તો આ વખતનું જે સ્વચ્છ સર્વેક્ષણ 2023 છે તે ઇવોલ્યુશન મોડલ ઉપર નહીં, ઇન્સ્પિરેશન મોડલ ઉપર ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તેનું ઇવોલ્યુશન સ્વચ્છ સર્વેક્ષણ એવી રીતના કરવામાં આવશે કે એક
રેફરન્સ મોડલ, એક રેફરન્સ મોડલ સૌથી પહેલાં સિલેક્ટ કરવામાં આવશે અને એ જ રેફરન્સ મોડલના આધાર ઉપર બાકીની જગ્યાએ સ્વચ્છતાનું આકલન કરવામાં આવશે, રાઈટ? અને 3 R ઉપર ફોકસ કરવામાં આવેલું છે. એ 3 R શું છે? રિડ્યુસ, ઘટાડો, રિસાયકલ અને રીયુઝ. આ 3 R સિદ્ધાંત પર આ વખતે ફોકસ કરવામાં આવેલો છે. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ, રાઈટ? ઘટાડો, રિસાયકલ અને પુનઃ ઉપયોગ. આ 3 R ઉપર આ સ્વચ્છ સર્વેક્ષણની અંદર ફોકસ કરવામાં આવેલો છે. અત્યાર સુધી સ્વચ્છ સર્વેક્ષણ એ 3 તબક્કામાં કરવામાં આવતું હતું, પણ આ વખતથી 4 તબક્કામાં કરવામાં આવશે. તો 1 તબક્કો એડ થયો છે અને આ ઉપરાંત ત્રીજા તબક્કાની અંદર નાગરિક માન્યતા અને ફિલ્ડ અસેસમેન્ટ જેવા ઘટકો પણ સામેલ કરવામાં આવેલા છે. કે નાગરિક માન્યતા અને ફિલ્ડ અસેસમેન્ટ જેવા ઘટકો પણ ત્રીજા તબક્કાની અંદર એડ કરવામાં આવેલા છે અને આ ઉપરાંત ટોટલ 3 તબક્કાની જગ્યાએ 4 તબક્કાની અંદર એ સ્વચ્છ સર્વેક્ષણ થવાનું છે, રાઈટ? ઓકે. કે સ્વચ્છ સર્વેક્ષણ 2023ની અંદર કચરાના સ્ત્રોતને અલગ પાડવા માટે, કચરાના ઉત્પાદન સાથે મેળ ખાતી શહેરોની કચરાની પ્રક્રિયા કરવાની ક્ષમતામાં વધારો અને ડમ્પ સાઇટમાં જતા કચરાને ઘટાડવા માટે વધારાનું ભારણ આપવામાં આવ્યું છે. કે આ વખતે સ્વચ્છ સર્વેક્ષણ 2023ની અંદર કઈ કેટેગરીને કેવા પ્રદર્શનને વધારે સ્કોર આપવામાં આવશે, કે જે લોકો શરૂઆતથી જ કચરાને અલગ પાડી રહ્યા છે, જે લોકો કચરાની પ્રોસેસ કરવાની ક્ષમતામાં વધારો કરી રહ્યા છે અને જે લોકો જે ડમ્પ સાઇટની અંદર જે કચરો જાય છે છેલ્લે ફાઇનલી તેની અંદર ઘટાડો કરી રહ્યા છે, તો તેવા લોકોને વધારે માર્ક્સ આપવામાં આવશે, રાઈટ? પ્લાસ્ટિકના તબક્કાવાર ઘટાડાની જરૂરિયાત, પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસિંગ, વેસ્ટ ટુ વન્ડર પાર્ક અને ઝીરો વેસ્ટ ઇવેન્ટને પ્રોત્સાહિત કરવા પર ભાર મૂકવા માટે વધારાના વેટેજ સાથે સૂચકાંકો રજૂ કરવામાં આવ્યા છે. તો પ્લાસ્ટિક ઉપર જે વધારે કામ કરશે તેમને પણ વધારે વેટેજ સાથે માર્ક્સ આપવામાં આવશે, રાઈટ? શહેરોની અંદરના વોર્ડની રેન્કિંગ પણ સ્વચ્છ સર્વેક્ષણ 2023ની અંદર પ્રમોટ કરવામાં આવી છે. મેં તમને વાત કરી કે આ વખતથી વોર્ડની રેન્કિંગ પણ કરવામાં આવશે, રાઈટ? અને શહેરોના મેયરોને પણ રેન્કિંગમાં ભાગ લેવા માટે અને સૌથી સ્વચ્છ વોર્ડનું સન્માન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, રાઈટ? ઓકે. સ્વચ્છ સર્વેક્ષણ વિશે તમને વાત કરું તો સ્વચ્છ સર્વેક્ષણ મેં તમને વાત કરી કે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા 2016ની અંદર લોન્ચ કરવામાં આવેલું હતું, કે જેમાં શહેરોની સ્વચ્છતાની સ્થિતિ સુધારવા માટે પ્રોત્સાહિત કરવા અને મોટા પાયે નાગરિકોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે એક સ્પર્ધાત્મક માળખા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણ 2016ની અંદર 73 શહેરો સાથે શરૂ થયું હતું, જેમાં 1 મિલિયન પ્લસ વસ્તી હતી એવા 73 શહેરની અંદર આ 2016ની અંદર આ સર્વેક્ષણ શરૂ કરવામાં આવેલું હતું અને 2017ની અંદર પછી 434 શહેરો સામેલ થયા, 2018ની અંદર 4203 શહેરો સામેલ થયા, 2019ની અંદર 4237 શહેરો સામેલ થયા અને 2020ની અંદર 4242 શહેરો સામેલ થયા અને 2021ની અંદર 4320 શહેરો સામેલ થયેલા છે, જેમાં 62 કન્ટેનમેન્ટ બોર્ડનો પણ સમાવેશ થાય છે, રાઈટ? જેમાં 62 કન્ટેનમેન્ટ બોર્ડનો પણ સમાવેશ થાય છે. તો 2016માં 73 શહેરોથી શરૂઆત કરેલી હતી, રાઈટ? તેમાં રાજ્ય લેવલ ઉપર રેન્કિંગ આપવામાં આવતું હતું 2016ની અંદર. પછી ધીમે ધીમે વધારે શહેરો જેમ જેમ સામેલ થયા તેમ તેમ શહેરી લેવલ ઉપર રેન્કિંગ આપવામાં આવ્યું અને હવે વોર્ડ લેવલ પર રેન્કિંગ આપવામાં આવશે, રાઈટ? ઓકે. સ્વચ્છ સર્વેક્ષણ 2022ની વાત કરું તો એ ટોટલ 7મી આવૃત્તિ હતી અને એની થીમ રાખવામાં આવી હતી આઝાદી @75 સ્વચ્છ સર્વેક્ષણ 2022, રાઈટ? જે આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે એને સેલિબ્રેટ કરવામાં આવેલું હતું. ઓકે. તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે કે હમણાં સ્વચ્છ સર્વેક્ષણ 2023ની શરૂઆત કરવામાં આવી છે, 8મી આવૃત્તિ છે, જે સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0ની અંદર દરેક સ્ટેટ લેવલ ઉપર, સિટી લેવલ ઉપર અને વોર્ડ લેવલ પર કેવું પરફોર્મન્સ થઈ રહ્યું છે તેનું ઇવોલ્યુશન કરશે. ટોટલ 4 તબક્કામાં ઇવોલ્યુશન કરશે. અત્યાર સુધી 3 તબક્કામાં ઇવોલ્યુશન કરવામાં આવતું હતું, રાઈટ? ઓકે. તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ઓકે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી એક પ્રવાસ અને પ્રવાસન સ્પર્ધાત્મકતા સૂચકાંક 2021 લોન્ચ કરવામાં આવ્યો. ટૂર એન્ડ ટુરિઝમ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ, પ્રવાસ અને પ્રવાસન સ્પર્ધાત્મકતા સૂચકાંક 2021 લોન્ચ કરવામાં આવ્યો. કઈ સંસ્થા દ્વારા? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા, રાઈટ? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા હમણાં 2021નું પ્રવાસ અને પ્રવાસન સ્પર્ધાત્મકતા સૂચકાંક લોન્ચ કરવામાં આવેલું છે, રાઈટ? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા, રાઈટ? તો એમાં ઇન્ડિયાનો રેન્ક કયો આવ્યો છે? 54મો. અને આ ઇન્ડેક્સને, આ સૂચકાંકને ટોપ કોને કર્યું છે? જાપાન દ્વારા. ઇન્ડિયાનો રેન્ક ઓવરઓલ 54મો આવ્યો છે, પણ દક્ષિણ એશિયામાં તેને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. દક્ષિણ એશિયાની અંદર તેને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, રાઈટ? જાપાન ટોચ ઉપર છે અને સૌથી લાસ્ટ કોનો ક્રમ આવ્યો છે? ચાડ.
170મો રેન્ક છે ચાડનો. ટોટલ 170 દેશોનું ઇવોલ્યુશન કરવામાં આવ્યું છે, સર્વે કરવામાં આવ્યો છે, અને 170 દેશની અંદર સૌથી વધારે ટુરિઝમ એ કઈ જગ્યાએ છે? જાપાનની અંદર સેકન્ડ નંબર પર, સેકન્ડ નંબર પર યુએસ, 3 નંબર પર સ્પેન, 4 નંબર પર ફ્રાન્સ અને 5 નંબર પર જર્મની છે, રાઈટ? અને ઇન્ડિયાનો રેન્ક કયો છે? 54મો. સૌથી વધારે ટુરિઝમ ઇમ્પ્રૂવ થયું હોય તો એ દેશ વિયેતનામ, ઇન્ડોનેશિયા અને સાઉદી અરેબિયા છે, રાઈટ? વિયેતનામનો ગયા વર્ષે જે રેન્ક લોન્ચ કરવામાં આવ્યો હતો તેમાં રેન્ક હતો 60મો અને હવે કયો રહ્યો છે? 52મો. ઇન્ડોનેશિયાનો ગયા વર્ષે 44મો રેન્ક હતો, હવે કયો રેન્ક થયો છે? 32મો. અને સાઉદી અરેબિયાનો ગયા વર્ષે રેન્ક હતો 43, આ વર્ષે રેન્ક થયું છે 33મો. એટલે સૌથી વધારે ઇમ્પ્રુવમેન્ટ એ આ દેશોમાં થયું છે, વિયેતનામ, ઇન્ડોનેશિયા અને સાઉદી અરેબિયા, રાઈટ? ઓકે, ઇન્ડિયાનો ગયા વર્ષે રેન્ક કયો હતો ફ્રેન્ડ્સ? ઇન્ડિયાનો રેન્ક ગયા વર્ષે હતો 46, 46મો રેન્ક હતો ઇન્ડિયાનો ગયા વર્ષે, રાઈટ? 2019માં 46મો રેન્ક હતો અને 2021માં ઇન્ડિયાનો રેન્ક કયો છે? 54મો રેન્ક છે, રાઈટ? તો સૌથી વધારે જે ડિક્લાઇન થયું હોય જેનો રેન્ક, એમાં ઇન્ડિયાનો નંબર છે. પણ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી સૌથી વધારે ઇમ્પ્રુવમેન્ટ કયા દેશમાં થયું છે? વિયેતનામમાં, રાઈટ? આ ઇન્ડેક્સને, આ સૂચકાંકને લોન્ચ કોને કર્યો છે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. ઇન્ડિયાનો રેન્ક કયો છે? ઇન્ડિયાનો રેન્ક 54મો છે, ગયા વર્ષે કયો હતો? 46મો. અને ઇન્ડિયા દક્ષિણ એશિયામાં ટોપ કર્યું છે, સૌથી ટોચ ઉપર જાપાન છે અને 170મો રેન્ક છે ચાડનો, રાઈટ? અને આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના આ સૂચકાંકની થીમ શું રાખવામાં આવી હતી? ટકાઉ અને સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે પુનઃનિર્માણ. ટકાઉ અને સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે પુનઃનિર્માણ એ આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની થીમ હતી, રાઈટ? ઓકે, જેમાં ટોટલ 170 અર્થતંત્રનું મૂલ્યાંકન કરવામાં આવેલું છે, રાઈટ? તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે કે સૂચકાંક, દરેકે દરેક ઇન્ડેક્સ એ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે ઘણા જ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં એક ક્વેશ્ચન તો ઇન્ડેક્સમાંથી આવે છે જ આવે છે, રાઈટ? ઓકે, અગર વર્લ્ડ ઇકોનોમિક ફોરમ વિશે આપણે વાત કરીએ તો એના સ્થાપક છે અને કાર્યકારી અધ્યક્ષ કોણ છે? ક્લાઉસ સ્વાબ. અને મુખ્ય મથક એનું કઈ જગ્યાએ છે? કોલોની, સ્વિટ્ઝર્લેન્ડની અંદર. અને તેની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1971ની સાલમાં થઈ હતી. 1971ની સાલમાં થઈ હતી, ઓકે, બરાબર. કે હમણાં રિસેન્ટલી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે ઇસ્યુઅર ચાર્જિસ. કોના માટે? આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ માટે. આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ માટે હમણાં ઇસ્યુઅર ચાર્જિસ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. કઈ બેંક દ્વારા? ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા. સૌથી પહેલાં આ ન્યૂઝને સમજતા પહેલાં આપણે આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ કોને કહેવાય એના વિશે વાત કરીએ. આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ કોને કહેવાય એના વિશે વાત કરીએ, રાઈટ? તો ફ્રેન્ડ્સ, મને એક વાત જણાવશો તમે કે અગર કોઈ એક નાનકડું ગામ છે કે જ્યાં કુલ વસ્તી જ 200-300 લોકોની છે, કુલ વસ્તી જ 200-300 લોકોની હોય કોઈ નાનકડા ગામની અંદર, તો શું એ 200-300 લોકો માટે કોઈ એ બેંક ત્યાં બ્રાન્ચ એસ્ટાબ્લિશ કરશે? ના. બેંક શું કરશે કે એક બેન્કિંગ કોરસ્પોન્ડન્ટને, બેન્કિંગ કોરસ્પોન્ડન્ટને અપોઇન્ટ કરશે. બેંક એ બેન્કિંગ કોરસ્પોન્ડન્ટને અપોઇન્ટ કરશે. આ બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ એવું નહીં કે કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ જ હોય. આ બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ કોઈ કરિયાણાવાળો પણ હોઈ શકે, કોઈ ડેરીવાળો પણ હોઈ શકે, કોઈ સસ્તા અનાજની દુકાનવાળો પણ હોઈ શકે, કે જે દુકાને, જે જગ્યાએ ગામના લોકો ફ્રિકવન્ટલી આવતા હોય તેવા લોકો બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ બની શકે, રાઈટ? જેથી કરીને શું કે જે ગામના લોકો છે એમની બેન્કિંગ એક્ટિવિટી, સામાન્ય બેન્કિંગ એક્ટિવિટી, પૈસા ઉપાડવા, પૈસા વિથડ્રો કરવા, મિની સ્ટેટમેન્ટ કાઢવું, એ આ જે ત્રણ મેઇન બેન્કિંગ એક્ટિવિટી છે એ આ બેન્કિંગ કોરસ્પોન્ડન્ટના માધ્યમથી કરી શકાય ગામના લોકોથી, રાઈટ? ઓકે, તો દરેક બેંક એ બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ એસ્ટાબ્લિશ કરે છે આવા નાના નાના ગામમાં, કે જ્યાં વસ્તી ઓછી હોય, કે જ્યાં આખી બ્રાન્ચ ના એસ્ટાબ્લિશ થઈ શકે ત્યાં બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ એસ્ટાબ્લિશ કરે, રાઈટ? ત્યાં તમે બેન્કિંગ, જે બેઝિક બેન્કિંગ એક્ટિવિટી છે, ડિપોઝિટ કરવું, પૈસાનો ઉપાડ કરવો અથવા મિની સ્ટેટમેન્ટ કાઢવું, એ તમે કેરી આઉટ કરી શકો. એમ એ લોકો પાસે માઇક્રો એટીએમ હોય, રાઈટ? ઓકે, હવે આ બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ એ ગામના લોકો પાસેથી કેવી રીતે ટ્રાન્ઝેક્શન કરાવે છે એ વિશે વાત કરીએ. કે એ લોકો જ્યારે પણ કોઈ ગામનું વ્યક્તિ એ ટ્રાન્ઝેક્શન કરવા માટે આવે ત્યારે તેમની પાસેથી ફિંગરપ્રિન્ટ લેવામાં આવે અને એક ફેસ ઓથેન્ટિકેશન લેવામાં આવે. ફિંગરપ્રિન્ટ લેવામાં આવે અને તેમનો પિક્ચર, ફેસ ઓથેન્ટિકેશન લેવામાં આવે. આ ફિંગરપ્રિન્ટ અને ફેસ ઓથેન્ટિકેશન એ બે એક એવા આઇડેન્ટિફિકેશન છે કે જે તમે જ્યારે આધાર કાર્ડ માટે અપ્લાય કરો છો ત્યારે ફેસ ઓથેન્ટિકેશન પણ તમારું લેવામાં આવે છે અને ફિંગરપ્રિન્ટ પણ લેવામાં આવે છે, રાઈટ? તો જેવું તમે ફિંગરપ્રિન્ટ અને ફેસ ઓથેન્ટિકેશન કરશો આ બેન્કિંગ કોરસ્પોન્ડન્ટના માઇક્રો એટીએમ ઉપર, તેવું તમારું જે આધાર કાર્ડ છે એની સાથે જેટલા પણ બેંક એકાઉન્ટ લિંક છે
એ બધાની ડિટેલ એ બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ પાસે આવી જશે, અને એ બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ એ તમારા આધાર કાર્ડ જોડે જે લિંક જેટલા પણ એકાઉન્ટ છે એમાંથી કોઈ પણ એક એકાઉન્ટમાં તમારે ટ્રાન્ઝેક્શન કરવું હોય તે તમને ટ્રાન્ઝેક્શન કરી આપશે, રાઈટ? તો આ આને કહેવાય આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ. તો આઈ થિંક તમને ખબર પડી જશે આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ કોને કહેવાય. ઓકે, તો હમણાં રિસન્ટ ન્યૂઝ એવી છે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કે આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમના જે ઇસ્યુઅર છે એમના માટે ચાર્જિસ રજૂ કર્યા છે. મતલબ કે જેટલા પણ ગામોમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા જે આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ કરવામાં આવી રહી છે એના માટે અમુક ગાઈડલાઇન્સ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવી રહી છે. ગાઈડલાઇન્સની અંદર હું વાત કરું, એ ગાઈડલાઇનમાં એમના દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ એક મહિનાની અંદર એ ત્રણ ટ્રાન્ઝેક્શન કરશે, પહેલાં ત્રણ ટ્રાન્ઝેક્શન કરશે એ પછી વિડ્રોઅલ હોય, પૈસાનો ઉપાડો હોય, અથવા પૈસા ડિપોઝિટ કરવાના હોય, અથવા મિની સ્ટેટમેન્ટ કાઢવાનું હોય, મિની સ્ટેટમેન્ટનું પણ અહીંયા ટ્રાન્ઝેક્શન જ ગણાશે. તો કોઈ પણ વ્યક્તિ મહિનાની અંદર પહેલાં ત્રણ ટ્રાન્ઝેક્શન ફ્રી કરી શકશે, અને પહેલાં ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શન પછી જેટલા પણ ટ્રાન્ઝેક્શન કરશે આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ ઉપર, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા જે પણ બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ અપોઇન્ટ કરવામાં આવેલા છે એના આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ ઉપર જે પણ વ્યક્તિ ત્રણ ટ્રાન્ઝેક્શન કરતાં વધારે એક મહિનાની અંદર કરશે તો દરેક ટ્રાન્ઝેક્શન ઉપર 20+ GST, 20 રૂપિયા પ્લસ GST લાગશે જ્યારે તમે પૈસાનો ઉપાડ મતલબ વિથડ્રો કરો અથવા ડિપોઝિટ કરો. પણ જો તમે મિની સ્ટેટમેન્ટ કાઢો ત્રણ કરતાં વધારે, બરાબર, તો એના માટે તમારે મિની સ્ટેટમેન્ટ માટે 5 રૂપિયા પ્લસ GST આપવા પડશે ત્રણ કરતાં વધારે માટે, બરાબર? તો આ એક લિમિટેશન રાખવામાં આવી છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા જેટલા પણ બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ અપોઇન્ટ કરવામાં આવેલા છે એ દરેક બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ પર તમે આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ મહિનાની અંદર ત્રણ કરતાં વધારે કરો તો 20 રૂપિયા પ્લસ GST વિડ્રોઅલ અને ડિપોઝિટ માટે અને 5 રૂપિયા પ્લસ GST મિની સ્ટેટમેન્ટ માટે આપવા પડશે. આ રિસેન્ટ ન્યૂઝ છે, રાઈટ? અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની વિશે વાત કરું કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, રાઈટ, એની સ્થાપના કંપની એક્ટ 2013ની અંદરમાં કરવામાં આવી છે, અને કંપની એક્ટ 2013 અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની અંદરમાં કરવામાં આવી છે, રાઈટ? એક પેમેન્ટ બેંક તરીકે એની સ્થાપના કરવામાં આવી છે, રાઈટ? ઓકે, અને એનું જે રેગ્યુલેશન છે કયા મિનિસ્ટ્રીની અંડરમાં આવે છે તો સંચાર મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની અંડરમાં છે, રાઈટ? અને એના એમડીએન સીઓની વાત કરું તો જે વેંકટરામુ છે, એની સ્થાપના 2018માં કરવામાં આવી, એનું મુખ્ય મથક છે નવી દિલ્હીની અંદર, એની ટેગલાઇન છે આપકા બેંક આપકે દ્વાર, આપકા બેંક આપકે દ્વાર. તો આ ન્યૂઝની રિસન્ટ ન્યૂઝ શું છે કે હમણાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા તેના દ્વારા અપોઇન્ટ કરેલા બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ દ્વારા જેટલા પણ આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ કરવામાં આવે છે ત્યાં અમુક ચાર્જિસ લાગવામાં આવશે, રાઈટ? ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ક્યારે લોન્ચ કરવામાં આવી, કયા એક્ટ અંડરમાં લોન્ચ કરવામાં આવી તે જ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ તો ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, ડિસ્ક્રિપ્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂથી, કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન માટે ઇન્ડિયા કયા કયા સ્ટેપ લીધા છે એમાં તમે આ પોઈન્ટનો ખૂબ જ સારી રીતે યુઝ કરી શકો આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમનો. ઓકે ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી કે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે એ જાપાનની વિઝિટે ગયેલા છે. શેના માટે? ક્વાડની જે લીડર્સ સમિટ હમણાં યોજાઈ છે જાપાનની અંદર, તેમાં ભાગ લેવા માટે. ઓકે, હવે આ ન્યૂઝની અંદર આપણે ડિટેલની અંદર જોઈએ તો કે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 24 મે 2022ના રોજ જાપાનના ટોક્યોમાં ચોથી અને બીજી વ્યક્તિગત ટોટલ ચોથી છે આ ક્વાડ મિટિંગ અને બીજી પર્સન ટુ પર્સન, કારણ કે કોરોનાના કારણે પહેલી બે મિટિંગ્સ એ ઓનલાઈન જ કરવામાં આવેલી હતી. તો આ ચોથી ઓવરઓલ ચોથી અને બીજી વ્યક્તિગત ક્વાડ મિટિંગની બેઠકમાં પાર્ટિસિપેટ કરવા માટે જાપાન ટોક્યો ગયા હતા. કોને ઇન્વિટેશન આપેલું હતું તો જાપાનના જે વડાપ્રધાન છે ફુમિયો કિસિદા દ્વારા તેમને ઇન્વિટેશન આપવામાં આવેલું હતું, રાઈટ? તો તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ત્યાં પહેલી લાઇનમાંથી કે હમણાં રિસેન્ટલી જે ક્વાડની મિટિંગ થઈ એ કઈ જગ્યાએ થઈ? જાપાન ટોક્યોની અંદર, રાઈટ? જાપાનના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? ફુમિયો કિસિદા, રાઈટ? ઓકે, અને ક્વાડના કેટલા કેટલા મેમ્બર્સ છે? ટોટલ 4 મેમ્બર્સ છે, ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુએસ. તો હમણાં જે ક્વાડ લીડર્સની જે મિટિંગ થઈ એમાં ચારે ચાર કન્ટ્રીઓ દ્વારા અમુક ઇનિશિયેટિવ લેવામાં આવેલા છે. એ ઇનિશિયેટિવ વિશે વાત કરીએ તો સૌથી પહેલો ઇનિશિયેટિવ છે કે ક્યુ ચેમ્પની જાહેરાત કરવામાં આવી. તો મિટિંગમાં ક્વાડ ક્લાઇમેટ ચેન્જ એડેપ્ટેશન એન્ડ મિટિગેશન પેકેજ, ક્વાડ ક્લાઇમેટ ચેન્જ એડેપ્ટેશન એન્ડ મિટિગેશન પેકેજની જાહેરાત, તેના બે થીમ તરીકે એડેપ્ટેશન એન્ડ મિટિગેશન, શમન અને અનુકૂલન, રાઈટ? એની બે થીમ રાખવામાં આવી છે. ક્યુ ચેમ ક્વાડ ક્લાઇમેટ ચેન્જ એડેપ્ટેશન એન્ડ મિટિગેશન પેકેજ. ક્યુ ચેમનું ફૂલ ફોર્મ શું છે?
ક્વાડ ક્લાઇમેટ ચેન્જ એડેપ્ટેશન એન્ડ મિટિગેશન પેકેજ એ પેકેજથી જાહેરાત કરવામાં આવી છે. આ મિટિંગ દરમિયાન ક્વાડ કન્ટ્રીઝ દ્વારા એ આમ એટલે એની બે મુખ્ય થીમ શું છે કે એડેપ્ટેશન કરવું અને મિટિગેશન કરવું. મતલબ શેનું મિટિગેશન કરવાનું? તો કે જે કાર્બન એમિશન થઈ રહ્યું છે, જે ફ્યુઅલનું જે બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, બરાબર ને, કે એ બધી વસ્તુને મિટિગેટ કરવાનું. એના માટે જે પણ વસ્તુ આપણે એડેપ્ટ કરવું પડે એ એડેપ્ટ કરીશું, રાઈટ? તો આ આખા ક્યુ ચેમનો મેઇન થીમ શું છે કે એડેપ્ટેશન કરવું અને મિટિગેશન કરવું. મિટિગેશન મતલબ જે ક્લાઇમેટ એમિશન થાય છે તેને મિટિગેશન કરવાની વાત ચાલી રહી છે, રાઈટ? તો ક્વાડ ક્લાઇમેટ ચેન્જ એન્ડ એડેપ્ટેશન મિટિગેશન પેકેજ એ કયા નેશન્સ દ્વારા ડેવલપ કરવામાં આવી છે, કયા નેશન્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે? ક્વાડ નેશન્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે. કે આમાં ચારે ચાર દેશો એક સાથે મળીને એક ફંડ બનાવશે અને એ ફંડની અંદર જે પણ પૈસા કલેક્ટ થશે એ પૈસાનો યુઝ રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસ કરવા માટે, તેમજ એક ઇનોવેટિવ ટેકનોલોજી જેની મદદથી કાર્બન એમિશન ઓછું થાય એવી ટેકનોલોજીને ડેવલપ કરવા માટે એ ફંડમાંથી પૈસા યુઝ થશે. તો આ ક્યુચેમની જાહેરાત કરવામાં આવી છે હમણાં રિસેન્ટલી ક્વાડ મિટિંગની અંદર, રાઈટ? બરાબર. આ મિટિંગ દરમિયાન બીજી એક ઇમ્પોર્ટન્ટ સંસ્થા લોન્ચ કરવામાં આવી છે, આઈપીએમડીએ. આઈપીએમડીએ શું કરશે ફ્રેન્ડ્સ, કે આઈપીએમડીએ છે ને એ એનું ફૂલફોર્મ છે ઇન્ડો પેસિફિક મેરીટાઇમ ડોમેન અવેરનેસ. એનું નામ જ છે મેરીટાઇમ ડોમેન અવેરનેસ, રાઈટ? કે જે મેરીટાઇમ રિજિયન છે એના વિશે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાનું, રાઈટ? તો આ ક્વાડ નેશન્સ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે જેટલા પણ ઇન્ડો પેસિફિક નેશન્સ છે, રાઈટ, દરેક નેશન્સને પોતપોતાના રિજનલ ઇન્ફોર્મેશન સેન્ટર હોય, જે રીતના ઇન્ડિયાનું ગુરુગ્રામમાં છે, રાઈટ? તો એ દરેક રિજનલ ઇન્ફોર્મેશન સેન્ટર ઉપરથી જેટલી પણ ઇન્ફોર્મેશન કલેક્ટ થાય એ એક કોમન સેન્ટર ઉપર, જે સેન્ટરનું નામ છે આઈપીએમડીએ ઇન્ડો પેસિફિક મેરીટાઇમ ડોમેન અવેરનેસ ઉપર કલેક્ટ થાય, જેથી કરીને શું કે કોઈપણ ડિઝાસ્ટર કે કોઈપણ વસ્તુ કોઈપણ એક્શન લેવાની વાત થાય ત્યારે દરેક ઇન્ડો પેસિફિક નેશનના દરેક સ્ટેટ દરેક કન્ટ્રી એક સાથે એક્શન લઈ શકે, રાઈટ? અને દરેક સ્ટેટ પાસે દરેક દેશ પાસે એક એક જ સમયે માહિતી પહોંચી શકે. તો આ આઈપીએમડીએ એક બીજું ઇનિશિયેટિવ છે જે ક્વોડ નેશન્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. ત્રીજું ઇનિશિયેટિવ છે કે ક્વોડ ફેલોશિપ પ્રોગ્રામ. ક્વોડ ફેલોશિપ પ્રોગ્રામની અંદર ફ્રેન્ડ્સ કે કોઈપણ આ ચાર કન્ટ્રી છે જે ક્વોડ નેશન્સની અંદર એ દરેકે દરેક દેશના 25-25 વિદ્યાર્થીઓને 25-25 વિદ્યાર્થીઓને યુએસની યુનિવર્સિટીઝની અંદર અગર માસ્ટર ડિગ્રી કરવી હોય અથવા ડૉક્ટરની ડિગ્રી કરવી હોય તો એ 25-25 છોકરાઓને આ ક્વોડ ફેલોશિપ પ્રોગ્રામની અંદર એ ફંડિંગ પ્રોવાઈડ કરવામાં આવશે, રાઈટ? રાઈટ. પણ કઈ સ્ટ્રીમની અંદર તમારે માસ્ટર ડિગ્રી કરવી હોય તો વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ આ સ્ટ્રીમની અંદર તમારે માસ્ટર ડિગ્રી કરવી હોય અથવા તમારે ડૉક્ટરની ડિગ્રી લેવી હોય યુએસની અંદર તો ચારે ચાર કન્ટ્રીઓના 25-25 વિદ્યાર્થીઓને આ ક્વોડ ફેલોશિપ પ્રોગ્રામની અંદર ફંડિંગ પ્રોવાઈડ કરવામાં આવશે, રાઈટ? તો આ ક્વોડ ફેલોશિપ પ્રોગ્રામ તમારે યાદ રાખવાનું છે, ઓકે? આ ઉપરાંત ચારે ચાર કન્ટ્રીની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ માટે $50 મિલિયનનું ફંડ ઊભું કરવામાં આવશે. કે ચારે ચાર કન્ટ્રી જે ક્વોડની જેટલી ચાર કન્ટ્રી છે ઇન્ડિયા, યુએસ, જાપાન અને ઓસ્ટ્રેલિયા, આ ચારે ચાર કન્ટ્રીની અંદર જેટલું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ રહ્યું છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ફંડિંગ અહીંયા કલેક્ટ કરવામાં આવશે $50 બિલિયન, રાઈટ? કે ક્વોડ નેશન્સ દ્વારા હમણાં એક બીજો ઇનિશિયેટિવ પણ લોન્ચ કરવામાં આવેલો છે કે એક ફંડ માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત માટે. કે આખા ઇન્ડો પેસિફિક રિજનની અંદર કોઈપણ કન્ટ્રીને કોઈપણ દેશને જ્યારે હ્યુમન આસિસ્ટન્ટ રિલીફ જોઈએ ત્યારે આ ફંડમાંથી પૈસા પ્રોવાઈડ કરવામાં આવશે, રાઈટ? તો આ ક્વોડ મિટિંગ્સની અંદર કયા કયા ઇનિશિયેટિવ્સ લેવામાં આવેલા છે? એક તો ક્યુચેમ, પછી ક્વોડ ફેલોશિપ પ્રોગ્રામ, આઈપીએમડીએ, રાઈટ? પછી આ ફોર્થ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે $50 બિલિયનનું ફંડ અને આ હ્યુમન આસિસ્ટન્સ અને ડેવલપમેન્ટ રિલીફ માટે એક ફંડ, બરાબર? આ પાંચ ઇનિશિયેટિવ્સ આ આખા ક્વોડ મિટિંગ દરમિયાન લોન્ચ કરવામાં આવેલું છે જેના વિશે તમારે નોંધ લેવી પડશે, રાઈટ? ક્વોડ કન્ટ્રીઝના નેતાઓએ કે ક્વોડ વેક્સિન પાર્ટનરશિપ હેઠળ April 2022માં થાઇલેન્ડ અને કંબોડિયાને ભારત દ્વારા મેડ ઇન ઇન્ડિયા રસીના 5,25,000 ડોઝની ભેટનું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે. કે ક્વોડ વેક્સિન પાર્ટનરશિપ કરવામાં આવેલી હતી COVID-19ના જ્યારે વેક્સિનનું અભિયાન ચાલતું હતું ત્યારે એ હેઠળ એ કોવિડ ક્વોડ વેક્સિન પાર્ટનરશિપ હેઠળ April 2022માં ઇન્ડિયાએ મેડ ઇન ઇન્ડિયા વેક્સિનના 5,25,000 ડોઝ એ થાઇલેન્ડ અને કંબોડિયાને આપેલા હતા, રાઈટ? ઓકે. તો એના કારણે ઇન્ડિયાના આ સ્ટેપને આ મિટિંગ દરમિયાન સહારવામાં આવેલું હતું, રાઈટ? ઓકે. અને કોર્ડની 2023ની મિટિંગ ક્યાં થઈ જવાની છે? કોર્ડની 2023ની મિટિંગ એ ઓસ્ટ્રેલિયામાં યોજવામાં આવશે. કોર્ડની 2023ની મિટિંગ ક્યાં યોજવામાં આવશે? ઓસ્ટ્રેલિયાની અંદર યોજવામાં આવશે, ઓકે.
કે યુએસ પ્રમુખ જો બિડેને ટોક્યોમાં પીએમ કિશિદા ફ્યુમિયો અને પીએમ નરેન્દ્ર મોદી તેમજ અન્ય ભાગીદાર દેશોના નેતાઓની વર્ચ્યુઅલ હાજરીમાં ઇન્ડો પેસેફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર ધ પ્રોસ્પરિટી લોન્ચ કર્યું છે. IPEF ઇન્ડો પેસેફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર ધ પ્રોસ્પરિટી એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? યુએસ પ્રેસિડેન્ટ જો બિડેન દ્વારા. અને આ પહેલની અંદર ટોટલ 13 રાજ્યો જોડાયા છે. ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, બ્રુનોઈ, જેરુસલેમ, ઇન્ડોનેશિયા, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મલેશિયા, ન્યુઝીલેન્ડ, ફિલિપાઇન્સ, સિંગાપુર, થાઇલેન્ડ, યુએસ એન્ડ વિયેતનામ. તમારે એક વખત આ વાંચી લેવા જરૂરી છે, બિકોઝ કોઈપણ ઇનિશિયેટિવની અંદર ફોર એક્ઝામ્પલ અમુક કન્ટ્રીઝ જોડાય તો એમાંથી કઈ કન્ટ્રી નથી જોડાઈ એવો ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામમાં આવતો હોય છે. તો આ જે ઇન્ડો પેસેફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર ધ પ્રોસ્પરિટી જે યુએસએ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે તેમાં ટોટલ 13 કન્ટ્રીઝ જોડાયેલી છે, એમાંથી કઈ કન્ટ્રી નથી જોડાયેલી તેવો ક્વેશ્ચન આવી શકે, રાઈટ? અને આ જે 13 દેશો છે એ ગ્લોબલ જે જીડીપી છે, વિશ્વનું જે જીડીપી છે એમાંથી 40% જીડીપીનું પ્રતિનિધિત્વ કરે છે, રાઈટ? ઓકે. અને આ ઇનિશિયેટિવ લોન્ચ કરવાનો મુખ્ય હેતુ યુએસઓ શાના માટે છે? તો ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સ્થિતિસ્થાપકતા, ટકાઉપણું, સર્વસમાવેશકતા, આર્થિક વૃદ્ધિ, ઔચિત્ય અને સ્પર્ધાત્મકતા વધારવાના ઉદ્દેશ્ય સાથે સહભાગી દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવા માંગે છે યુએસ, રાઈટ? કે IPEF એ ઇન્ડો પેસિફિક ક્ષેત્રના વૈશ્વિક આર્થિક વૃદ્ધિનું એન્જિન બનાવવાની સામૂહિક ઈચ્છાની ઘોષણા છે. કે આ ઇન્ડો પેસિફિક ક્ષેત્ર એ વિશ્વની ઇકોનોમીને ચલાવે એનું મુખ્ય ઓબ્જેક્ટિવ છે, રાઈટ? ઓકે. અને એના 3 T પ્રિન્સિપલથી એને એસ્ટાબ્લિશ કરવામાં આવેલું છે. 3 T કયા છે? ટ્રસ્ટ, ટ્રાન્સપરન્સી અને ટાઈમલાઈન. ટ્રસ્ટ, ટ્રાન્સપરન્સી અને ટાઈમલાઈન, રાઈટ? ટ્રસ્ટ પારદર્શિતા અને સમયપાલન પર આધારિત રહેશે. આ ત્રણે ત્રણ થ્રી ટીના પ્રિન્સિપલ ઉપર આ ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવ્યું છે યુએસ પ્રમુખ જો બિડન દ્વારા, બરાબર? અને તેમાં ભારત સહિત 13 દેશો જોડાયેલા છે. ઓકે, આપણે નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસન્ટલી ગવર્મેન્ટ દ્વારા સ્મોલ બિઝનેસ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સ્મોલ બિઝનેસ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામની અંદર અમુક ગાઈડલાઇન્સ લોન્ચ કરવામાં આવી છે, રાઈટ? તો આ ન્યૂઝ વિશે આપણે ડિટેલમાં જોઈએ તો કે ભારત સરકારે માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામની નવી માર્ગદર્શિકાને મંજૂરી આપી છે. માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામની નવી માર્ગદર્શિકાને અમને મંજૂરી આપી છે અને આનો અમલ એ 15મા નાણાકીય ચક્ર દરમિયાન કરવામાં આવશે. 2021-22થી 2025-26, 15મી નાણાકીય ચક્રનો સમયગાળો કયો છે? 2021-22થી 2025-26, રાઈટ? ઓકે. અને આ ગાઈડલાઇનને લોન્ચ કરવાનો ઉદ્દેશ્ય શું છે ભારત સરકારનો? કે ટેકનોલોજી, કૌશલ્ય અને ગુણવત્તામાં સુધારો, બજારની પહોંચ અને અન્ય જેવા મુદ્દાઓને સંબંધીને માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝથી ટકાઉપણું, સ્પર્ધાત્મકતા અને વૃદ્ધિને વધારવી. દેખો ફ્રેન્ડ્સ, કે આ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ શું છે? સૌથી પહેલાં તો ક્લસ્ટર કોને કહેવાય? કે દરેક રાજ્યની અંદર એક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન હોય છે, જેવી રીતે ગુજરાતની અંદર છે GIDC, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. તો આ જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે એને ક્લસ્ટર કહેવાય, કે જે જગ્યાએ ઘણી બધી એન્ટરપ્રાઇઝ એકસાથે કામ કરતી હોય એ જગ્યાને કહેવાય ક્લસ્ટર. અને ભારત સરકારનું વિઝન છે કે આવા દરેક ક્લસ્ટરને ડેવલપ કરવું ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામની હેઠળ, રાઈટ? તો ભારત સરકાર દ્વારા અત્યારે તો અમુક જ ક્લસ્ટરને સિલેક્ટ કરવામાં આવેલા છે કે કોઈ પણ કંપની અમુક સિલેક્ટેડ ક્લસ્ટરની અંદર પોતાની કંપની એસ્ટાબ્લિશ કરવા માગતી હોય, કાં તો તે કંપની એસ્ટાબ્લિશ કરીને પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરવા માગતી હોય, કાં તો તે કંપનીમાં જસ્ટ ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માગતી હોય, કારણ કે તે સર્વિસ સેક્ટરની કંપની હોય, તેમાં કોઈ પ્રોડક્ટ મેન્યુફેક્ચર ના થતું હોય, રાઈટ? તો આ બે ટાઈપની કંપની અગર સિલેક્ટેડ ક્લસ્ટર ડેવલપ ક્લસ્ટરની અંદર સિલેક્ટેડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની અંદર પોતાની કંપની એસ્ટાબ્લિશ કરવા માગતી હોય, રાઈટ? તો એના માટે ભારત સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા તેમજ અમુક જે સ્પોન્સર્સ હોય એના દ્વારા ફંડિંગ પેટર્ન કેવી રીતનું રહેશે એના વિશેની ગાઈડલાઇન આ ન્યૂઝની અંદર લોન્ચ કરવામાં આવેલી છે મિનિસ્ટ્રી ઓફ MSME દ્વારા, માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ દ્વારા, રાઈટ? તો આ આખી ગાઈડલાઇનને બે ઘટકોની અંદર ડિવાઈડ કરવામાં આવેલા છે. એક ઘટક છે કોમન ફેસિલિટી સેન્ટર અને બીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. કોમન ફેસિલિટી સેન્ટર્સ મતલબ કે ફોર એક્ઝામ્પલ કોઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે, હું એક એક્ઝામ્પલ લઉં, GIDC છે, ગુજરાતનું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે, ત્યાં એક હવે દરેક સિટીની અંદર, દરેક સ્ટેટની અંદર GIDC હોય, રાઈટ? પણ ફોર એક્ઝામ્પલ હું એક કોઈ પણ એક સિટીની અંદર એક ક્લસ્ટર છે, એક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે, બરાબર, જેને ગવર્મેન્ટ દ્વારા સિલેક્ટ કરવામાં આવ્યું છે કે જેનું ડેવલપમેન્ટ કરવામાં આવશે ક્લસ્ટર ડેવલપમેન્ટ સ્કીમની અંડરમાં, રાઈટ? તો મારે એ ક્લસ્ટરની અંદર, એ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની અંદર મારે
એક કંપની બનાવી છે, અને એ કંપની બનાવ્યા પછી એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યા પછી મારે ત્યાં પ્રોડક્ટ પર મેન્યુફેક્ચર કરવી છે, રાઈટ? તો મારી આ કંપનીને અહીંયા કોમન ફેસિલિટી સેન્ટર તરીકે ઓળખવામાં આવશે. સેકન્ડ, કે જો હું કંપની તો બનાવવા માંગતો, હું જસ્ટ ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માંગતો, કારણ કે મારી જે કંપની છે સર્વિસ સેક્ટરની કંપની છે, એ કોઈ પ્રોડક્ટ મેન્યુફેક્ચર નહીં કરે, તો મારી આ કંપનીને જસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની કેટેગરીમાં લેવામાં આવશે આ ફંડિંગ પેટર્નની અંદર, રાઈટ? હવે ફંડિંગ પેટર્નની આપણે વાત કરીએ કે કોઈપણ સિલેક્ટેડ ક્લસ્ટરની અંદર જો મારે કોમન ફેસિલિટી સેન્ટર એસ્ટાબ્લિશ કરવું હોય, અને જો એ કોમન ફેસિલિટી સેન્ટરનો ખર્ચો, મતલબ જો એનું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ 5 થી 10 કરોડ રૂપિયાનું હોય, તો એમાં જે ફંડિંગ છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 70% પ્રોવાઈડ કરવામાં આવશે, સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા 20% પ્રોવાઈડ કરવામાં આવશે, અને સ્પેશિયલ પર્પઝ વ્હીકલ કે જે સ્પોન્સર કરતું હોય કંપનીને, એના દ્વારા 10% ફંડિંગ પ્રોવાઈડ કરવામાં આવશે. અગર કોઈ કોમન ફેસિલિટી સેન્ટર છે, એનું જે ઇનિશિયલ કેપિટલ છે, કે મતલબ એને કંપની પોતાની એસ્ટાબ્લિશ કરવા માટે 10 થી 30 કરોડ ની રિક્વાયરમેન્ટ છે, એનો પ્રોજેક્ટ 10 થી 30 કરોડનો છે, તેમાં ફંડિંગ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા 60%, સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા 20%, અને સ્પેશિયલ પર્પઝ વ્હીકલ દ્વારા 20% પ્રોવાઈડ કરવામાં આવશે. અને અગર કોઈ કંપની જસ્ટ ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માંગતી હોય, એ પ્રોડક્ટ મેન્યુફેક્ચર નથી કરતી, તો મતલબ અને નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માંગતી હોય, બરાબર, જમીન એકદમ ખાલી છે, એના પર નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું છે, અને એનો પ્રોજેક્ટનો ખર્ચો 5 થી 15 કરોડ છે, રાઈટ? એનું પ્રોજેક્ટની રેન્જ છે 5 થી 15 કરોડનું, તો 60% સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરશે અને 40% સ્ટેટ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરશે. અને જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ એક્ઝિસ્ટિંગ હોય, જસ્ટ ખાલી અપગ્રેડ કરવું હોય, અને એ 5 થી 10 કરોડનો એનો પ્રોજેક્ટ હોય, તો 50% સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરશે, 50% સ્ટેટ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરશે, રાઈટ? આ નોર્મલ સ્ટેટ્સની વાત છે. પણ જો મારી કંપની હું એવા ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનમાં એસ્ટાબ્લિશ કરું કે જે ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન એ નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સની હોય, હિલી સ્ટેટ્સ મતલબ ઉત્તરાખંડ જેવા રાજ્યોની અંદર હોય, આઇલેન્ડની અંદર હોય, અથવા એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટની અંદર હોય, તો એવી જગ્યાએ મારે કંપની એસ્ટાબ્લિશ કરવી હોય, અને મારી કંપની કોમન ફેસિલિટી સેન્ટર તરીકે કામ કરે, અને જો મારો પ્રોજેક્ટ 5 થી 10 કરોડનો હોય, તો સેન્ટ્રલ ગવર્મેન્ટ 80% પ્રોવાઈડ કરશે, સ્ટેટ ગવર્મેન્ટ 15% પ્રોવાઈડ કરશે, અને સ્પેશિયલ પર્પઝ વ્હીકલ 5% પ્રોવાઈડ કરશે. અને જો મારી કંપની નો પ્રોજેક્ટ 10 કરોડથી 30 કરોડનો હોય અને કોમન ફેસિલિટી સેન્ટર હોય, તો સેન્ટ્રલ ગવર્મેન્ટ 70% પ્રોવાઈડ કરશે, સ્ટેટ ગવર્મેન્ટ 15% પ્રોવાઈડ કરશે, અને સ્પેશિયલ પર્પઝ વ્હીકલ 15% પ્રોવાઈડ કરશે. અને જો મારે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું હોય અને સર્વિસ સેક્ટરની અંદર કામ કરવું હોય, અને મારો પ્રોજેક્ટ 5 થી 15 કરોડનો હોય, રાઈટ, તો સેન્ટ્રલ ગવર્મેન્ટ 70% પ્રોવાઈડ કરશે અને સ્ટેટ ગવર્મેન્ટ 30% પ્રોવાઈડ કરશે. અને જો મારે એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવું હોય, રાઈટ, અને મારો પ્રોજેક્ટ 5 થી 10 કરોડનો હોય, તો સેન્ટ્રલ ગવર્મેન્ટ 60% પ્રોવાઈડ કરશે અને સ્ટેટ ગવર્મેન્ટ 40% પ્રોવાઈડ કરશે. તો આ આખું ટેબલ તમારે એકદમ ધ્યાનથી વાંચી લેવાનું છે, અને કોઈ પણ ક્વેશ્ચન આની અંદરથી આવી શકે છે, રાઈટ? તો આમાં રિસન્ટલી ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામની અંદર એક નવી ગાઈડલાઇન લોન્ચ કરવામાં આવી છે. ગાઈડલાઇનની અંદર બે મુખ્ય ઘટકો છે, એક કોમન ફેસિલિટી સેન્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે કેવી રીતના ફંડિંગ પેટર્ન રહેશે, જેની જાહેરાત અહીંયા કરવામાં આવી છે. તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. બેકગ્રાઉન્ડની વિશે વાત કરું તો ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ એ ગવર્મેન્ટ દ્વારા 2007 અને 2019 અંદર રિવાઇઝ કરવામાં આવેલો હતો, જે મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ અંડરમાં આ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલો હતો, રાઈટ? અને 2007માં જે ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામનું પહેલાં નામ શું હતું, ક્લસ્ટર ડેવલપમેન્ટ સ્કીમ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હતું, અને જે 2019ની અંદર 2007ની અંદર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ રાખવામાં આવેલું છે, રાઈટ? તો આ નામ રિનેમ કરવામાં આવ્યું છે. પહેલાં નામ શું હતું, એ કયા કયા વર્ષમાં રિવાઇઝ કરવામાં આવી છે, અને કયા મિનિસ્ટ્રીમાં આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, દરેક વસ્તુ તમારે યાદ રાખવી પડશે. ઓકે, કે હમણાં રિસેન્ટલી નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે રિવેમ્પ્ડ, મતલબ મોડિફાઈડ કરેલી એક એપ્લિકેશન, આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ મોબાઈલ એપ્લિકેશન. આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ મોબાઈલ એપ્લિકેશન એ હમણાં નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. આ ન્યૂઝ વિશે આપણે ડિટેલમાં જોઈએ તો કે રિસન્ટલી નેશનલ હેલ્થ ઓથોરિટીએ આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ મોબાઈલ એપ્લિકેશનનું નવું યુઝર ઇન્ટરફેસ અને વધારાની કાર્યક્ષમતા સાથેનું સુધારેલું સંસ્કરણ લોન્ચ કર્યું છે. તો આ જે એપ્લિકેશન છે, એકચ્યુઅલી એપ્લિકેશનનો બેઝિક મોટિવ હું તમને સમજાવી દઉં કે સૌથી પહેલાં તો જે આયુષ્માન ભારત ડિજિટલ મિશન છે, આયુષ્માન ભારત ડિજિટલ મિશન છે એ 2021ની અંદર લોન્ચ કરવામાં આવેલું હતું ગવર્મેન્ટ દ્વારા. હવે આ મિશનનો મુખ્ય હેતુ છે કે જેટલા પણ લોકો છે, દરેક લોકોનો જે હેલ્થ રેકોર્ડ છે ને એ ડિજિટલ બની જાય, હેલ્થ રેકોર્ડ ડિજિટલ બની જાય, દરેક લોકોનો હેલ્થ રેકોર્ડ ડિજિટલ બની જાય, અને દરેક લોકો પાસે હેલ્થ એકાઉન્ટ નંબર હોય 14 ડિજિટનો. કેટલા ડિજિટનો? 14 ડિજિટનો એક હેલ્થ એકાઉન્ટ નંબર હોય, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ, તમે એક જનરલ પ્રેક્ટિશનર પાસે તમને આજે કોઈ નાની મોટી બીમારી થઈ છે, તમે ત્યાં ગયા, ત્યાં તમને કયો કયો પ્રોબ્લેમ થાય છે, તમને પાસ્ટમાં શું તકલીફ છે, નોર્મલી કોઈને અસ્થમાની તકલીફ હોય, કોઈને કોઈ પરમેનન્ટ તકલીફ હોય, કોઈને બીપીની તકલીફ હોય, રાઈટ? તો એ
ડોક્ટર એ જનરલ પ્રેક્ટિશનર એ તમારી આ બધી આ બધો રેકોર્ડ છે ને એ એક પોર્ટલ ઉપર લોન્ચ કરશે, એક પોર્ટલ ઉપર અપડેટ કરશે, રાઈટ? હવે એ પોર્ટલ એ તમારો હેલ્થ રેકોર્ડ છે એકચ્યુઅલી, અને એ હેલ્થ રેકોર્ડનો એકાઉન્ટ નંબર એ તમારી પાસે જ રહેશે. એ ડૉક્ટર જે પણ અપડેટ કરશે એ તમારા ગયા પછી ડૉક્ટર પણ નહીં જોઈ શકે, રાઈટ? બિકોઝ એને ખોલ એ હેલ્થ રેકોર્ડને જોવા માટે ડૉક્ટરે તમારા પાસેથી હેલ્થ એકાઉન્ટ નંબર માંગવો પડશે, રાઈટ? હવે આનો યુઝ કેવી રીતના થાય કે ફોર એક્ઝામ્પલ, તમને આખી 10 વર્ષ પછી તમને કોઈ બીમારી થઈ, ગંભીર બીમારી થઈ, તમે કોઈ સર્જન પાસે ગયા. હવે સર્જન તમારા પાસ્ટ હિસ્ટ્રી વિશે તમને પૂછશે, તમને પાસ્ટમાં જે જે ટ્રીટમેન્ટ કરાવી એની તમારી પાસે ફાઇલ માંગશે. પણ આ બધા ડોક્યુમેન્ટ્સ તમારે રિક્વાયરમેન્ટ નહીં પડે. કેમ? અગર તમારો દરેક હેલ્થ રેકોર્ડ એ ડિજિટલી અપલોડ કરેલું છે, રાઈટ? ઓકે. અને દરેકે દરેકને હેલ્થ રેકોર્ડ માટે હેલ્થ એકાઉન્ટ નંબર આપવામાં આવશે 14 ડિજિટનો, રાઈટ? તો આ એક મિશન, આયુષ્માન ભારત ડિજિટલ મિશન 2021 અંદર લોન્ચ કરવામાં આવેલું હતું, અને બજેટ 2022ની અંદર તેના પાછળ 1600 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે 5 વર્ષ માટે. કેટલા? 1600 કરોડ રૂપિયાનું, રાઈટ? તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ ડેટા છે. હવે આ જ મિશનની હેઠળ હમણાં ગવર્મેન્ટે ગયા વર્ષે જ એક એપ્લિકેશન લોન્ચ કરી હતી, અને એ એપ્લિકેશનનું નામ શું હતું? નેશનલ ડિજિટલ હેલ્થ મિશન હેલ્થ રેકોર્ડ એપ્લિકેશન. આ એક એવી એપ્લિકેશન છે કે જેમાં દરેક પેશન્ટ, દરેક વ્યક્તિ એ પોતાનો હેલ્થ રેકોર્ડ જાતે અપડેટ કરી શકે છે. અને ગવર્મેન્ટે હમણાં આ એપ્લિકેશનનું નામ રીચેન્જ કર્યું છે અને એનું નામ રાખ્યું છે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ મોબાઈલ એપ્લિકેશન, રાઈટ? આ એપ્લિકેશન કોના દ્વારા બનાવવામાં આવી છે? નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા. નેશનલ હેલ્થ ઓથોરિટી એ સંસ્થા છે કે જે ઇન્ડિયાની અંદર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના રન કરાવી રહી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની અંદર દરેક ફેમિલીને 5 લાખ રૂપિયા સુધીનું વાર્ષિક હેલ્થ ઇન્સ્યોરન્સ મળે છે, રાઈટ? તો નેશનલ હેલ્થ ઓથોરિટી આયુષ્માન ભારતના નામથી જે પણ વસ્તુ ચાલી રહી છે ઇન્ડિયાની અંદર એ દરેકનું ઇમ્પ્લિમેન્ટેશન કોણ કરાવે છે? નેશનલ હેલ્થ ઓથોરિટી. એના દ્વારા એક એપ્લિકેશનનું હમણાં નામ ચેન્જ કરવામાં આવેલું છે, જસ્ટ એટલું જ છે, ઓકે, આ ન્યૂઝની અંદર. અને આયુષ્માન ભારત ડિજિટલ મિશનની મેં વાત કરી તો કે 2021માં લોન્ચ કરવામાં આવેલું હતું. એનો જે કે જ્યારે જરૂરી હોય ત્યારે હોસ્પિટલો, વીમા કંપનીઓ અને નાગરિકોને ઇલેક્ટ્રોનિક રીતે આરોગ્ય રેકોર્ડ એક્સેસ કરવા મદદ કરવા માટે તમામ ભારતીય નાગરિકોને ડિજિટલ આરોગ્ય ઓળખ પ્રદાન કરવી, રાઈટ? ફેબ્રુઆરી 2022ના જે બજેટમાં 1600 કરોડ રૂપિયા આ આયુષ્માન ભારત ડિજિટલ મિશન પાછળ આપવામાં આવેલા છે 5 વર્ષ માટે. યસ ફ્રેન્ડ્સ, તો આઈ થિંક તમને આટલી બધી જ ન્યૂઝની અંદર ખબર પડી હશે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.